લાઈટ અયોધ્યા આવી પહોંચી છે. જે લોકો અયોધ્યા આવી પહોંચ્યા છે બધાને તમે જોઈ શકો છો. એકવાર ભગવાન નું નામ લઈ જાય. તમે પહેલી ફ્લાઇટ માં અયોધ્યા આવ્યા છો, સૌથી પહેલા તો કેવું લાગે છે? ભગવાન ના દર્શન કરવાની ઇંતેજારી વધી ગઈ? ખૂબ આનંદ ઉત્સાહ એકદમ જોઈએ. તો ત્યાં એરપોર્ટ અમદાવાદ હતા, અમદાવાદ ના એરપોર્ટ પર એટલું પબ્લિક ને એટલો ઉત્સાહ હતા કે બધી જગ્યાએ રામ રામ ભગવાન જ ભજન ને કીર્તન ચાલતું હતું, રામ ભગવાન ની જ બધી ચર્ચા ચાલતી હતી. ત્યારે આ ઉત્સાહમાં જયારે અમે અયોધ્યા આવ્યા છે તો અમને ખૂબ આનંદ થયો છે કે અયોધ્યામાં જઈ રીતે એરપોર્ટ સ્ટાર્ટ થયું છે અને આજે જયારે મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠામાં અમે લાભ લેવા જઈ રહ્યા છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. કવિતર અમને અપ્રસંગે રામ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠામાં અમને લાભ મળ્યો છે, એના વિશેષ કશું નથી અમારા માટે. તમે શું કહેશો આજે પહેલી ફ્લાઇટ માં આવ્યા છો અયોધ્યા? આજે 11 તારીખે પહેલી ફ્લાઇટ માં અમે આવ્યા છીએ અને પહેલી ફ્લાઇટ હતી અને દિવસ તો ખરો પહેલો, પણ પહેલી ફ્લાઇટ હતી સવારની, એમાં આવ્યા છીએ અને રામ ભગવાનને સાથે લઈને આવ્યા છીએ. રામ ભગવાનને અમે અયોધ્યા નગરીના દર્શન કરવાના છીએ અને પછી અમે અહીંથી રામજ્યોત જે છે અખંડ એ લઈને અમે વિરમગામ વિધાનસભામાં હાર્દિકભાઈ પટેલ છે એમની વિધાનસભામાં જે ફેરવવાના છે ત્યાં અમે જ્યોતથી જ્યોત જલાવવાનો કાર્યક્રમ. અહીંથી અખંડ જ્યોત લઈને તમે વિરમગામ જશો? પરત અહીંથી અખંડ જ્યોત અમે લઈને વિરમગામ જઈશું અને આખા જે અમારી વિધાનસભા છે ગ્રામ્ય અને શહેર નળકાંઠા છે, વિરમગામ પછી માંડલ દેત્રોજ બધામાં અમે આ જ્યોતથી જ્યોત જલાવવાના છીએ અને સાક્ષાત રામ ભગવાનનું ત્યાં દર્શન થાય એ બધા લોકો અહીં આવી ના શકે પણ ત્યાં ત્યાં એમને જ્યોતના દર્શન થાય એના માટે આ કાર્યક્રમ યોજ્યો છે. શું કહેશો કાકા તમે આજે અહીં આવ્યા છો? બહુ જ આનંદ છે આજે આવ્યાનો અમને અને ઘણો ઉત્સાહ છે અમને કે આજે આખું એમ કહેવાય કે સારું વિશ્વમાં રામ રાજ્ય સ્થપાઈ રહેશે એવું અમને પૂરેપૂરો ભરોસો છે. તો તમે જુઓ આ તમામ લોકો કે જે ગુજરાતી આવ્યા છે, ખાસું વિરમગામના ભાઈ છે, તેઓ કહી રહ્યા છે કે અહીંથી અખંડ જ્યોતને લઈને તેઓ વિરમગામ જશે અને વિરમગામનો જે આખો વિસ્તાર છે ત્યાં જ્યોતના દર્શન લોકોને કરાવવાના છે. કેમેરામેન નેટવર્ક પરમાર સાથે વિધિ ટીવી 9 અયોધ્યા ધામ.